નવસારી એલસીબી પોલીસે હાઈવે રોડના ગણેશ સિસોદરા પાસેથી બે સગીર વયના આરોપી સહિત ત્રણ રીડા વાહન ચોરોને ઝડપી પાડી બાઇક ચોરીના 17 થી વધુ ગુના ઉકેલી કાઢી ચોરીની 20 બાઇકો કબજે કરી હતી. નવસારી જિલ્લા એલસીબી પોલીસ સાથે ઝડપાયેલા રીડા વાહન ચોરો રાજુ ભીલાલાએ તેના સગીર વયના બે સાગરીતો સાથે મળી નવસારી જિલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાંથી 20 થી વધુ બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ વધુ તપાસ નવસારી જિલ્લા એલસીબી પોલીસ કરી રહી છે. નવસારી જિલ્લાના ટાઉન વિસ્તાર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં કેટલાક સમયથી એકી સાથે એક કરતાં વધારે બાઇકોની ચોરીના બનાવો બનવા પામેલા હતા. એટલા માટે એલસીબી, સ્થાનિક પોલીસ અને એસઓજીની અમે અલગ અલગ ટીમો બનાવી અને આ બાઇક ચોરીના જે ગુનાઓ છે એ ઉકેલવા માટે એક સઘન પ્રયાસ હાથ ધરેલો હતો. એની અંદર ગઈ તારીખ 7/4/2018 રોજ નેશનલ હાઈવે ઉપરથી એલસીબીની ટીમની અંદર શંકાસ્પદ બાઇકો સાથે 3 ઇસમો મળી આવેલા હતા, જેની અંદર અમે સીઆરપીસી 102 મુજબ કાર્યવાહી કરી અને એમની વધારે પૂછપરછ હાથ ધરતા નવસારી જિલ્લાની અંદરથી કુલ અલગ અલગ 14 જગ્યાએથી 26 જે બાઇકોની ચોરી છે એમની પૂછપરછની અંદર કબૂલાત આપેલી હતી. આ આરોપીઓની પૂછપરછમાંથી જિલ્લા પોલીસને એવી હકીકત મળી આવેલી હતી કે અલીરાજપુરથી આ ગેંગ છે એ નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી, અંકલેશ્વર સહિતના નેશનલ હાઈવેના તમામ જિલ્લાઓની અંદર એ ચોરી કરતી હતી. નવસારી શહેરની આસપાસના ગ્રીડ, વિજલપુર એ વિસ્તારમાં એ લોકો કડિયાકામ અને મજૂરી કામે આવતા હતા અને રાત્રિના સમયે અલગ અલગ વિસ્તાર અને સોસાયટીની અંદરથી 3 કે 4ના ગ્રુપની અંદર જઈ એકી સાથે 3-4 બાઇકો ચોરી કરી અને નજીકના કોઈપણ પાર્કિંગમાં રાખી અને પછી અનુકૂળ સમયે એ લોકો અલીરાજપુર ખૂબ જ સસ્તાની અંદર બાઇકો વેચી દેતા હતા. એમની પૂછપરછ દરમિયાન પોલીસે અલગ અલગ જગ્યાએથી કુલ 14 ગુનાઓની અંદર જે ગયેલા 26 મોટરસાઇકલના ગુનાઓ છે ડિટેક્ટ કરેલા છે. હાલ પોલીસે 20 મોટરસાઇકલ કબજે કરેલી છે, જે પૈકી 10-12 મોટરસાઇકલ છે એ નવસારી જિલ્લાના વિવિધ ગુનાઓમાં ચોરીમાં ગયેલી છે, જ્યારે 3 બાઇકો છે એક ભરૂચ અને સુરત ગ્રામ્યના બારડોલીના ગુનામાં ચોરીના કરેલી છે. આ ઉપરાંત 5 મોટરસાઇકલ અમને એવી મળેલી છે કે આ ગુનાની અંદર અન્ય 6 આરોપીઓ પણ સંડોવાયેલા હોવાનું તપાસમાં અમને જાણવા મળ્યું છે. એમાં જે સરદાર ભાઈલા ભીલાલા નામનો આરોપી છે એ આ ગેંગનો મુખ્ય આરોપી છે અને એ ખૂબ જ લાંબા સમયથી આ રીતે ચોરી કરતો હોવાની હકીકત અમને જણાવેલી છે.